આઈપીએલ 2024ને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ચાહકો પોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરી રહ્યા છે. આ દરમિયાન ઘણી વેબસાઇટ પર આઈપીએલના ગેરકાયદે સ્ટ્રીમિંગના કિસ્સા પ્રકાશવામાં આવ્યા છે. તાજેતરમાં જ આ કેસમાં સંજય દત્તને પૂછપરછ માટે બોલાવવા આવ્યો હતો, ત્યારે હવે આ મામલે એક જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ મોકલવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્ર સાયબર સેલે અભિનેત્રી તમન્ના ભાટિયાને ફેરપ્લે એપ પર આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં પૂછપરછ માટે બોલાવી છે. આ કેસમાં વાયાકોમને કરોડો રૂપિયા નુકસાન વેઠવું પડ્યું હતું. તેને 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સેલ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તો તમન્ના ભાટિયા પહેલા અભિનેતા સંજય દત્તને પણ આ સંબંધમાં ગત 23 એપ્રિલે સમન્સ મોકલવામાં આવ્યો હતો, પરંતુ અભિનેતા તેમની સામે હાજર થયો ન હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.